વડોદરા ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે બંધ કન્ટેનરમાં એસીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પાદરાના ડભાસા પાસેથી ઝડપી પાડ્યો હતો. વડોદરા જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે હરિયાણાથી બંધ બોડીના કન્ટેનરમાં એર કન્ડિશનના આડમાં કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો પાદરાના મહુવડ તરફથી વડોદરા શહેરમાં લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ પાદરાના મહુવડથી ડભાસા તરફ વચમાં હતા. તે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને કોર્ડન કરી રોકીને કન્ટેનરમાં તપાસ કરતા કન્ટેનરમાં એર કન્ડિશનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભારતીય બનાવટનો અને પરપ્રાંતીય દારૂની જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે તમામ જથ્થો પાદરા પોલીસના હવાલે કર્યો હતો, જ્યાં મહુવડ તરફથી આ કન્ટેનર વડોદરા શહેર તરફ લઈ જવાતું હતું. તે સમયે પોલીસે મહુવડ પાસે આ કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું હતું અને જથ્થો મંગાવનાર અને કન્ટેનરનું કાર દ્વારા પાયલોટિંગ થઈ રહ્યું હતું. પાયલોટિંગ કરનાર વડોદરા કલાલીનો રાવજી રતન પરમાર પોલીસને જોઈને ફરાર થયો હતો. એલસીબી પોલીસે દારૂનો જથ્થો અને એસી સહિત કન્ટેનર જપ્ત કર્યું હતું. દારૂની કુલ 91 પેટી, જેની કિંમત રૂપિયા 4,36,000 તથા 99 નંગ એસી રૂપિયા 18,24,000 તેમજ એક મોબિલ તેમજ કન્ટેનર રૂપિયા 10,00,000 મળી કુલ રૂપિયા 32,62,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી હતી, જેનું નામ રઘુવીરસિંહ રાવત રહે રાજસ્થાન તથા નરેન્દ્રસિંહ રાવત રહે રાજસ્થાનની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. We'll be right back.